जय श्री कृष्ण बाळको, गुड आफ्टरनून। बधा मजामां छो? आजे आपणे धोरण 2 विषय गणित, जेमां आपणे प्रकरण नंबर 4 भणता हता, 10 ની ગણતરી, જેમાં આપણે આજે આ પેજ જોવાનું છે। આગલો વિડિયો હતો ત્યારે આપણે આ બંને પેજ છે તે કમ્પ્લીટ કર્યા હતા, જેમાં આપણે જોયું હતું કે ભાનુની લાકડીઓ વિશે વાત કરી હતી, અને પછી માલતીબેન છે એના ઘરે લગ્ન હતા તો તેમાં ફૂલોની ગણતરી આપણે કરી હતી। તો હવે આપણે આજે આપણે શું જોવાનું છે, ચલો જોઈએ। જુઓ, સૂચના છે, અહીંયા બોલે છે કે આ કોણ છે તે એવું બોલે છે કે લીલા, તું આ બધી પેન્સિલો જોઈ શકે છે, તે કેટલી છે? જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી। એટલે હવે આ બેન છે તે એવું કહે છે કે લીલા, લીલા નામની આ છોકરી છે, તેનું નામ છે લીલા, તેને એવું કહે છે કે લીલા આ બધી જે પેન્સિલો છે અહીં તે તું જોઈ શકે છે, તે કેટલી છે? અને જો તું તે પેન્સિલોનું સાચું અનુમાન કરી શકે કે તે પેન્સિલો કેટલી, અનુમાન એટલે કે તું અંદાજ લગાવી શકે છે કે આ પેન્સિલો કેટલી છે, જો તું તે કહી શકે તો બધી પેન્સિલ તારી કહેવાય, એવું કહે છે। તો આપણે શું કરવાનું છે, ચાલો આપણે લીલાને મદદ કરીએ। આપણે લીલાને મદદ કરવાની છે, શેમાં મદદ કરવાની છે, પેન્સિલ ગણવામાં, બરાબર। જો આપણે અહીં પ્રશ્નો આપેલા છે તે જોતા જઈએ અને પેન્સિલની ગણતરી કરતા જઈએ। અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે? જો હવે અહીં આપણને પેન્સિલના પેકેટ આપેલા છે, તો એમાં એક પેકેટમાં પહેલાં ગણીએ આપણે કેટલી પેન્સિલ છે। એક પેકેટમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે એક પેકેટમાં કેટલી છે, 10। એટલે અહીંયા 10 પેન્સિલના પેકેટ કેટલા છે, તો 10 પેન્સિલના પેકેટ કેટલા, 1, 2, 3, 4, 5, 6 પેકેટ છે, કેટલા છે, 6। તો 10 પેન્સિલના કેટલા પેકેટ થાય, 6 પેકેટ। ત્યાર પછી છે, પેકેટની બહાર કેટલી પેન્સિલ છે, આ પેકેટ છે તેની બહાર કેટલી પેન્સિલ છે, એટલે કે જે પેકેટમાં નથી એ બી કેટલી છે, તો અહીંયા છે આ પેન્સિલો પેકેટમાં છે નહીં છૂટી છે, તો પેકેટની બહાર કેટલી પેન્સિલ છે તેની ગણતરી આપણે કરીશું। 1, 2, 3, 4 પેકેટની બહાર રહેલી પેન્સિલ 4 છે, તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું 4 પેન્સિલ પેકેટની બહાર છે, તો બધી મળીને ખાલી જગ્યા પેન્સિલ થાય। હવે આપણે બધી પેન્સિલ ગણવાની છે, કે બધી થઈને કેટલી પેન્સિલ થશે, તો પહેલાં આપણે શું કરીશું, 10 ની જે છે તે ગણી લઈશું, કે આ 10, 20, 30, 40, 50 અને 60, 10 ના 6 પેકેટ એટલે કે 60 પછી છૂટી છે તે ગણીએ, 60 પછી 61, 62, 63 અને 64, તો ખાલી જગ્યામાં શું આવશે, 64, બધી થઈ અને 64 પેન્સિલ થઈ, જે છૂટી હતી તે અને જે પેકેટમાં હતી તે બધી થઈને 64 પેન્સિલ થઈ, બરાબર। આ પેજ બરાબર સમજાઈ ગયું ને બધાને? હવે આપણે બાજુમાં છે તે બીજું પેજ જોઈએ। તો જુઓ, કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે, આ કોણ છે, કનક છે, તેને જુદા જુદા ચાંદલા, ચાંદલા એટલે આપણા મમ્મી જે ચાંદલો લગાવે છે તે આપણને ખ્યાલ છે ને, તો એને ચાંદલા કહેવાય। હવે આ જે ચાંદલા છે તે ભેગા કરવાનું કનકને બહુ જ ગમે છે, તો અહીં આપણે પ્રશ્ન આપ્યો છે તેની પાસે કેટલા પેકેટ છે, હવે કનકે ભેગા કરેલા જે પેકેટો છે તે કેટલા છે તે આપણે ગણવાના છે, બરાબર। 1, 2, 3, 4, 5, 6 અને 7 કનક પાસે કેટલા પેકેટ છે, 7 પેકેટ છે, પછી બધા થઈને કેટલા ચાંદલા થાય, હવે આપણે ચાંદલા ગણવાના છે, તો એક પેકેટમાં કેટલા ચાંદલા છે, 10 ચાંદલા છે, તો આ 10, 10 ને 10, 20, પછી 20 ને 10, 30 વત્તા 10, 40 વત્તા 10, 50 વત્તા 10, 60 અને વત્તા 10, બરાબર કેટલા થાય, 70, એટલે કે 70 ચાંદલા છે। કઈ રીતે ગણીએ આપણે, એક પેકેટમાં 10 છે,
દસ, દસ ને દસ વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ અને સિત્તેર. તેવી રીતે આપણે ઘડીઓ બોલતા હતા ને એમ પણ ગણી શકીએ કે સાત પેકેટ છે, એક પેકેટમાં દસ છે તો સાત દાન સિત્તેર, એ રીતે પણ આપણે ગણી શકીએ. બરાબર, પણ આપણે સાત એકાનો ઘડીઓ તો હજી પહોંચ્યા નથી, એટલે આપણે અહીં આપણે સરવાળાની નિશાની કરી અને વધતા એટલે કે દસ દસમાં ઉમેરીને આપણે જવાબ લાવી શકીએ છીએ. બરાબર ને, ચલો આગળ જોઈએ. દરેક પેકેટમાં ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ ચાંદલા છે. હવે તમે દસ ચાંદલાને જુદી જુદી રીતે દોરો. જો અહીં આપણને કીધું છે દરેક જે પેકેટ છે એમાં ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ, એટલે કે પહેલી લાઇનમાં ત્રણ ચાંદલા, બીજી લાઇનમાં ચાર ચાંદલા, ત્રીજી લાઇનમાં પાછા ત્રણ ચાંદલા. ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ ચાંદલા એટલે કે ટોટલ દસ, એવી રીતે દસ ચાંદલા થાય છે. તો આપણને શું કીધું છે કે બીજી કઈ રીતે આપણે ચાંદલાને દસ પેક એક પેકેટમાં દસ આવે એ રીતે આપણે કઈ રીતે બીજી રીતે ચાંદલાને આપણે ગોઠવણી કરી શકીએ તે આપણે કરવાની છે. તો પહેલાં આપણે આ છે તે જોઈ લઈએ કે તેમાં કેમ છે ત્રણ ચાર ને ત્રણ એટલે દસ થઈ ગયા. તો આપણે બીજી રીતે ચાંદલાની ગણતરી કરવી હોય જેમાં દસ ચાંદલા આવે તો આપણે કઈ રીતે કરી શકીએ? એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, આ રીતે આપણે ચાંદલાની પાંચ પાંચની બે લાઈનો કરીએ. પાંચ વત્તા પાંચ બરાબર દસ, તો દસ થાય. બરાબર, હવે એવી જ રીતે આપણે બીજી રીતે જોઈએ તો એમાં આપણે પહેલાં ચાર લઈએ, પછી બેની લાઈન, પછી ફરી ચારની લાઈન, તો આપણે દસ થઈ જશે. તો કેવી રીતે થશે? ચાર વત્તા બીજી લાઈનમાં બે વત્તા ત્રીજી લાઈનમાં ચાર બરાબર કેટલા થાય? દસ થાય. થાય ને? તો એવી રીતે આપણે બીજી રીત લઈએ તો મતલબ આપણે કોઈ પણ રીતે એક ચાંદલાની ગોઠવણી કરી અને એક પેકેટમાં દસ ચાંદલા કરવાના છે, કે એક પેકેટમાં દસ ચાંદલા આવવા જોઈએ. આપણે કોઈ પણ રીતે તે લાઈનો બનાવી શકીએ છીએ. પછી આપણે બે બેની પાંચ લાઈન કરીએ તો પણ દસ થાય. કેવી રીતે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. અહીં મેં બે બેની લાઈનો કરી છે, બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે. કેટલી વાર કર્યા છે? પાંચ વાર કર્યા છે. બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે એટલે કે દસ. જો દસ ચાંદલા થઈ ગયા. એવી રીતે તમે અહીં મેં તમને ત્રણ રીતે ચાંદલાને આપણે એક પેકેટમાં દર્શાવ્યા છે દસ ચાંદલા. તમે પણ અલગ બીજી રીત પણ અહીંયા બીજી રીતે પણ ચાંદલાને ગોઠવી શકો છો. મતલબમાં આપણે ગોઠવણી કરવાની છે ચાંદલાની. કેટલા ચાંદલાની? દસ ચાંદલાની. એક પેકેટમાં દસ ચાંદલા આવે એ રીતે કોઈ પણ રીતે તમે ચાંદલાની ગોઠવણી કરી શકો છો. પણ મતલબમાં ધ્યાન વાત ધ્યાનમાં એટલી રાખવાની છે કે દસ ચાંદલા જ એક પેકેટમાં આવવા જોઈએ. બરાબર,